અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। અંકલેશ્વરના ખરોડની 108 એમ્બ્યુલન્સના EMT અને પાયલોટ અંસાર માર્કેટ નજીક રહેતી એક મહિલાને પ્રસ્તુતિની પીડા ઉપડતા એમ્બ્યુલન્સમાં લઈ જતા રસ્તામાં જ સફળ પ્રસ્તુતિ કરાવી હતી। મહિલાએ ટ્વિન્સ બેબીને જન્મ આપતા પરિવારજનોએ EMT અને પાયલોટની કામગીરીને બિરદાવી હતી। અંકલેશ્વરના ખરોડ 108 એમ્બ્યુલન્સની તારીખ 19 જૂનના રોજ રાત્રિના અરસામાં અંસાર માર્કેટ નજીક રહેતી રંજુદેવી દીનાનાથ રાવતની પ્રસ્તુતિની પીડા ઉપડી હતી, જેથી હોસ્પિટલ લઈ જવા માટે કોલ મળતાની સાથે જ ખરોડ 108 એમ્બ્યુલન્સના EMT અક્ષય ઝાલા અને પાયલોટ કલ્પેશ બારિયા તાત્કાલિક તેમના ઘરે પહોંચ્યા હતા અને રંજુદેવીના પતિ અને પરિવારજનોએ જણાવ્યું કે રંજુદેવીથી ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી। ત્યારે 108 એમ્બ્યુલન્સના EMT અક્ષય ઝાલા અને પાયલોટ કલ્પેશ બારૈયાએ એમ્બ્યુલન્સમાંથી જરૂરી સામાન લઈને તેમના ઘરમાં પહોંચ્યા હતા અને દુખાવો વધારે હોવાથી 108માં લઈને હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા। તે જ સમયે માર્ગમાં EMT અક્ષય ઝાલાને ડિલિવરીના લક્ષણો જણાયા, જેથી પાયલોટને એમ્બ્યુલન્સને રોડની બાજુમાં ઊભું રાખવા માટે જણાવાયું। ત્યારે EMT અને પાયલોટ બંનેએ ભેગા મળીને એમ્બ્યુલન્સમાં જ પ્રસ્તુતિ કરાવવાની જરૂરિયાત સર્જાઈ હતી। અમદાવાદ 108 ઓફિસમાં ફરજ પરના ડૉક્ટરની સલાહ અને સફળ ડિલિવરી કરાવી હતી। રંજુદેવીને ટ્વિન્સ બેબીનો જન્મ થયો હોવાની જાણ મળતા જ તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। રંજુબેન અને બાળકને વધુ સારવાર માટે સેવા રૂરલ ઝઘડિયા દવાખાના ખાતે ખસેડવામાં આવ્યા હતા। 108 એમ્બ્યુલન્સની ટીમની કામગીરી હોસ્પિટલના સ્ટાફ તેમજ સગર્ભ પરિવારજનો તેમજ 108ના મેનેજર અભિષેક ઠાકર અને અશોક મિસ્ત્રીએ 108ના EMT અક્ષય ઝાલા તેમજ પાયલોટ કલ્પેશ બારિયાની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી। હું ખરોડ લોકેશન પર ફરજ બજાવતી EMT અક્ષય ઝાલા અને મારા સાથી પાયલોટ કલ્પેશભાઈ બારિયા રાત્રે 12:41 અમને કેસ મળેલો ડિલિવરીનો, નવજીવનની પાછળ સોસાયટી છે, ત્યાં અમે જઈને ચેક કર્યું તો બેનથી ચલાય એવી પરિસ્થિતિ નથી। બેનને લીધા ત્યારબાદ અમે સેવા રૂરલ ઝઘડિયા હોસ્પિટલમાં રસ્તામાં લઈ જતા હતા। રસ્તામાં મુલત ચોકડી નજીક જતાં ચેક કરતાં માલુમ પડ્યું કે બેનને ડિલિવરી કરાવી જ પડશે એમ્બ્યુલન્સમાં, અને જોખમમાં એ હતું કે બેનને બે બાળકો હતા, તો મુલત ચોકડી નજીક 1:10 પહેલાં બાળકનો જન્મ થયો અને 1:25 બીજા બેબીનો બાળકનો જન્મ થયો, અને અમદાવાદના અમારા મેન ડૉક્ટરની સલાહ મુજબ અમારા અમદાવાદના ડૉક્ટરની સલાહ મુજબ સતત કોન્ટેક્ટમાં રહીને અમે ડિલિવરી કરાવી છે અને બે ફિમેલ બાળકીઓનો જન્મ થયેલો છે। માતા અને બાળકની બંનેની તબિયત સારી છે અને બંને સેવા રૂરલ હોસ્પિટલમાં દાખલ કરેલા છે। ધર્મેશ પટેલ, D9 ન્યૂઝ, અંકલેશ્વર।